બહુ જલ્દીથી ઉંમર ઢળતી હોય છે. ચંદ્ર જેમ ઢળતો હોય છે, સૂર્ય જેમ ઢળતો હોય છે, એમ બહુ જલ્દીથી ઉંમર ઢળતી હોય છે. ચંદ્ર જેમ ઢળતો હોય છે, સૂર્ય જેમ ઢળતો હોય છે, એમ જુવાનીને પણ ઢળતા વાર લાગતી હતી. હવે પછી લીલું પીળું ચોપડો ચોપડો કેટલું ચોપડશો, ક્યાં સુધી ચોપડશો? ધોળાને કાળું કરો, કાળાને આમ કરો, ફલાણું કરો, ફલાણું કરો, એ બધું બનાવટ. એ અંદરથી માણસ એટલો દુઃખી થતો હોય, એટલો દુઃખ, હું કેવો દેખાઉં છું, હું કેવો દેખાઉં છું, હું કેવો દેખાઉં છું. અરે દેખાવાનો ટાઈમ પૂરો થયો પણ એ મચક નથી આપતો, ના હજુ મારો ટાઈમ પૂરો થયો, હજુ મારો ટાઈમ ચાલે છે, મારે ચલાવવો છે. રૂપે જરાયા ભયમ, જરાને રાક્ષસી માની છે, જરા એટલે વૃદ્ધાવસ્થા. જે અનેક રાક્ષસીઓ કઈ છે એમાંની એક રાક્ષસીનું નામ છે જરા. વૃદ્ધાવસ્થા આવીને શરીરને એવી પકડી લે ને જોત જોતામાં ઉંમર ઢળી જાય. બીજી વાત યાદ રાખજો, પુરુષને જુવાન થતા વાર લાગે, સ્ત્રી બહુ જલ્દી જુવાન થઈ જાય. આવડી નાની છોકરી હોય ને દેખતા દેખતા તો જુવાન થઈ જાય, એના મા બાપ ચિંતામાં પડે, ઘરે આ તો ઉકરડાની માફક વધે છે એવું કે ને, છોકરીને ઉકરડી અને વધતા વાર લાગે, બહુ જલ્દી વધી જાય. છોકરો બહુ ધીરે ધીરે વધે. પુરુષને જુવાની આવતા વાર લાગે અને પુરુષને વૃદ્ધાવસ્થા આવતા પણ વાર લાગે. પેલી બહુ જલ્દી વૃદ્ધાવસ્થા ગરડી થઈ જાય, જોત જોતામાં વૃદ્ધાવસ્થા આવી જાય. પરમેશ્વરે એવી રચના કરી, ઘરમાં છોકરા થાય, છોકરાના છોકરા થાય, એટલે માનું મન ભરેલું હોય. હવે દાદી થઈ ગયા, માં થઈ ગયા, એને જો સ્વીકાર કરે તો, અને એને સ્વીકાર કરે તો બહુ આનંદ આવે, બહુ મજા આવે. સ્વીકાર ના કરે તો દુઃખ થાય, તો અંદરની વેદના જ વેદના થયા કરે. રૂપે જરાયા ભયમ, શાસ્ત્રે વાદ ભયમ. ભરતુરી કહે છે બહુ મોટા શાસ્ત્ર વિદ્વાન થઈ જાઓ, ક્ષણદર્શન આચાર્ય થઈ જાઓ, તો બીજો પંડિત આઈને વાદ વિવાદ કરશે. ભલે રીપુ ભયમ, બહુ પહેલવાન થઈ જાઓ તો બીજો પહેલવાન આવીને તમને હરાવા આવશે. પહેલવાન હોવ અને કુસ્તી ના થાય તો પહેલવાની શા કામની, અને કુસ્તી થાય તો હાર ને જીત થવાની થવાની ને. એમાં 10 વાર તમે હાર્યા હોવ ચેમ્પિયન બન્યા હોવ, જો 11મી વાર તમે 10 વાર જીત્યા હોવ ને ચેમ્પિયન બન્યા હોવ ને, તમારો જય જયકાર થતો હોય ને, 11મી વાર જો હારી જાઓ ને, મોઢું બતાવવાનું મન રહે. ભલે રીપુ ભયમ, શાસ્ત્રે વાદ ભયમ, ગુણે ખલ ભયમ. એમ કહ્યું કે એમ કરો, આપણે ગુણવાન થઈ જાઓ, સજ્જન પુરુષ થઈ જાઓ, બધા ગુણો ભેગા કરો અને બધા ગુણોથી જીવન જીવો આપણે, તો ખલ પુરુષો તમને જીવવા નહીં દે. ગુણે ખલ ભયમ. ભરતુરીનો પોષક ચાણક્ય છે. ચાણક્ય લખે છે, બહુ સીધા લાકડા જેવા ના થશો. ઘણા લોકો એકદમ સરળ હોય, સીધા હોય, ભલા હોય, ગુણવાન હોય, તો સીધા ના થશો. ગત્વા પશ્ય વનસ્થલિમ, જાઓ જંગલમાં જઈને જુઓ, સરળાસ્તત્ર છિદ્યંતે. જે સીધા લાકડા હોય ને એને જ લોકો કાપે છે. જે કુહાડી લઈને ગયા હોય ને એ જુએ કે હાથો થાય એવું કહ્યું છે, ફલાણું થાય એવું કહ્યું છે. જે સીધા સીધા લાકડા હોય ને, સરળાસ્તત્ર છિદ્યંતે, અને જે વાંકા ચૂકા આવા તેવા હોય ને એને કોઈ કોઈ કાપતું જુએ છે કે આ શા કામમાં આવશે. ગુણે ખલ ભયમ, તમે એકદમ ગુણવાન થઈને જીવશો તો ખલ પુરુષો તમને જીવવા નહીં. કારણ કે કુહાડી ચલાવવી બહુ સરળ છે, સીધું લાકડું છે, સામે જવાબ નથી આપતું એટલે પેલો કુહાડી ચલાવશે. આ ગુણવાન છોકરો હતો જાગીરદારનો,
અને પેલી ખલ પુરુષોની ગેંગ છે ને, એ ગેંગ એના પાછળ પડી હતી. મારી નાખ્યો બિચારા. સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભૂવિ નિર્ણામ. ભરતોરી કહે છે, ઓહો હો હો, આખી દુનિયામાં તમે ફરો એવી કોઈ જગ્યા નથી કે જ્યાં તમે નિર્ભય થઈને રહી શકો. સજ્જન થવામાંય ડર છે, પૈસાદાર થવામાંય ડર છે, બધામાં ડર જ ડર છે. આ એક જગ્યા છે, શંભો પદમ નિર્ભયમ. ભગવાન શંભુના ચરણોમાં જઈને બેસી જાઓ. નિર્ભયમ, શંભુનો અર્થ અહીંયા વૈરાગ્ય છે. શિવ વૈરાગ્યનો દેવ છે, અને વૈરાગ્યથી કોઈ દૈન્ય કહે તો હા દીન, કોઈ આમ કે હારી ગયા કહો તો હારી ગયા, વૈરાગ્ય હોય. નિર્ભયમ, છોકરાને મારી નાખી. એકનો એક છોકરો. ઘણી વાર લોકોને ખબર નથી હોતી કે તમારા દ્વેષમાં કોઈનું ઘર ઉજ્જડ થાય છે. એકનું ઘર ઉજ્જડ નથી થતું, આખું ગામ ઉજ્જડ થાય છે, આખી જાગીર ઉજ્જડ થાય છે. એ માણસ એકલો નહોતો, એ તો હજારોનો હતો. અને જે હજારોનો હોય એને કોઈ ઉજ્જડ કરે, કેટલું મોટું પાપ લાગે. પણ કર્યું બધું, મારી નાખ્યું. સાંજે પેલો બાપ છે એ સ્ટેશન ઉપર ગયો લેવા માટે છોકરાને. આજ મારો દીકરો આવવાનો છે, પણ કોઈ ઉતર્યું નહીં સ્ટેશન ઉપરથી. ફર્સ્ટ ક્લાસમાં આમ તેમ બધે જોયું, ક્યાંય છોકરો આવેલો દેખાયો નહીં. નિરાશ થઈને પાછા ગયા, કાલે આવશે, પરમ દિવસે આવશે. પેલા એ લાશ છે ને એમ સંડાસમાં છુપાવી દીધી. બીજા ત્રીજા દિવસે લાશની દુર્ગંધ આવવા માંડી, અને લોકોએ ખોલ્યું, તોડ્યું તો ખબર પડી કે આમાં તો લાશ છે. આઈડેન્ટિટી કાર્ડ ખબર પડી કે તો ફલાણા જાગીરદારનો છોકરો છે. આની જાગીરદારને બોલાયા, સમાચાર આપ્યા. આઘાત લાગ્યો, ઓહો હો હો, એટલો મોટો આઘાત. જાગીરદારના જીવનમાં એકમાત્ર આ છોકરો જ જીવન હતો. આખું જીવન જ એ થાંભલા ઉપર હતું. એટલો આઘાત લાગ્યો, એ લાશ જોઈ ન શકાય. કોચી નાખેલી, છૂંદી નાખેલી ને ગંધઈ ઉઠેલી, એનાથી જોયું ના ગયું. એ ઘેર આવ્યો, એનો સરસ મજાનો બંગલો, હાથમાં સોટી રાખે, ચાંદીની મૂઠવાળી. એ સોટી લઈને બધા કાચ તોડવા માંડ્યો, બારીઓના કાચ તોડવા માંડ્યો. તોડી નાખો, ફોડી નાખો, ક્રોકરી તોડવા માંડ્યો. અહીંનું અહીં ફેંકવા માંડ્યો, અહીંનું અહીં ફેંકવા માંડ્યો. આગ લગાડો આ બધાને, હવે મારે કરવું છે શું, કોના માટે. અને એના કરતા ડબલ આઘાત એની માને લાગ્યો. બધા ગુમસુમ થઈ ગયા ચારે તરફ, વેદના જ વેદના, પીડા જ પીડા. એટલે બુદ્ધને કહેવું પડ્યું, દુઃખમ સર્વમ દુઃખમ, દુઃખમ દુઃખમ સર્વમ દુઃખમ. આ બુદ્ધનું વાક્ય છે, બધું સંસાર દુઃખમય છે. જુઓ ને લોકો કેટલા રડી રહ્યા છે, કેટલા માથા કૂટી રહ્યા છે, કેટલા વાળ ખેંચી રહ્યા છે, કેટલા ગાડા થઈ ગયા છે, કેટલા ભાન ભૂલ્યા છે. દુઃખમ દુઃખમ એટલે ચારે તરફ બધું તોડવા માંડ્યો. કોઈએ સમજાવ્યા, કોઈએ પકડ્યા, કોઈએ દરબાર સાહેબ, દરબાર સાહેબ, દરબાર સાહેબ, દરબાર સાહેબ. એક બીજી વાત પણ યાદ રાખજો, પુરુષોની તુલનામાં સ્ત્રીઓ લાંબુ જીવતી હોય છે. પુરુષો ને જેટલા એટેક આવે એટલા સ્ત્રીઓ નથી આવતા હોતા, આ રિસર્ચ છે. કારણ કે સ્ત્રીઓ રડી શકતી હોય છે અને પુરુષો રડી શકતા હોતા, અને સ્ત્રી છે ને એ તરત જ રડે, રડે એટલે એનો બધો અંદરનો આઘાત છે ને એ આંસુમાં નીકળી જાય, નીકળી જાય એટલે હળવી થઈ જાય. પુરુષ રડી નથી શકતો, ને રડી નથી શકતો એટલે એનો બધો અંદરનો ધુમાડો અંદર ને અંદર, અંદર ને અંદર, અંદર ને અંદર, એટલે એને એટેક આવે, એ જલ્દી મરી જાય. એટલે દરબાર રડે નહીં, એની માં રડે,
છોકરાની મા રડે પોકે ને પોકે, અને રડવાથી બધો અંદર ભરાયેલો ડૂમો બધો નીકળી ગયો. ખાય નહીં, પીવે નહીં, ખવાય જ નહીં. પેટનું કનેક્શન મગજ સાથે છે. મગજ સંતુષ્ટ હોય તો પેટમાં ખાવાનું મન થાય, અને મગજ જો અંદરનું હૃદય રોતું હોય, મસ્તિષ્ક રોતું હોય, તો પકવાન પડ્યા હોય તો એ ખાવાનું મન થાય. આ મસ્તિષ્કનું બધું કનેક્શન પેટ સાથે છે. આપણે ત્યાં એક બીજી કહેવત છે, દુઃખનું ગોસળ દાડા. ગમે એવું દુઃખ પડ્યું હોય પણ દાડા વીતે, બે દિવસ, ચાર દિવસ, છ દિવસ, આઠ દિવસ, મહિનો, બે મહિના, ચાર મહિના, એટલે બધું પછી ધીરે 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 ધીરે. આ પરમેશ્વરની રચના છે. આજ જેવું દુઃખ હોય એવું કાલ ના રહે, કાલ હોય એવું પરમ દિવસે ના રહે. આ દરબારને કળ વળી, જાગીરદારને કળ વળી, પણ કળ વળી એની સાથે જીવનમાં પરિવર્તન આવી. જે માણસ આખી જિંદગી બધાની ઠેકડી ઉડાડતો હતો, આખી જિંદગી સુધી બધાની ઠેકડી ઉડાડતો હતો, એ જ માણસ છે આખી જિંદગી બધાની ઠેકડી ઉડાડતો હતો, એ માણસના જીવનમાં પરિવર્તન આવી. બસ હવે કોઈની ઠેકડી ના ઉડાડે, હાથમાં માળા, રામ 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 રામ. કયા ગુરુએ એને ઉપદેશ આપ્યો? કોણે એને બોધ આપ્યો? આઘાતે એને ઉપદેશ આપ્યો, આઘાતે એને બોધ આપ્યો. મારા એક ઓળખીતા સંત ચિત્રકૂટમાં રહે, આ દરબાર ચિત્રકૂટમાં ગયા એક વાર, હાથમાં માળા લઈ. તેમને થયું કે આ તો મજાક કરવા, મશ્કરી કરવા આવ્યા છે, આ કુદાડો માળા લે નહીં. એમણે કહ્યું, ક્યા બાત હે જગીરદાર સાહેબ, મજાક કરને આયે હે? એ કહ્યું, ના મજાક કરવા નથી આવ્યો, મેં આખી જિંદગી લોકોની ઠેકડી ઉડાડી. ભગવાને સારું કર્યું કે મારા ઘરમાં મને ફટકો માર્યો. જો આ ફટકો ન પડ્યો હોત તો જીવનમાં પરિવર્તન ન આવત. હવે મને સમજાય છે ખરું જીવન આ જ છે. બસ એના જીવનમાં પરિવર્તન આવ્યું. પછી તો આખી જિંદગી સારું થયું, છોકરો મરી ગયો એ સારું થયું. એના દ્વારા મને જીવનમાં ભક્તિ મળી. જો એ ના મર્યો હોત તો મને ભક્તિ ન મળી હોત. એટલે કેટલીક વાર એવું બને કે તમને આઘાત લાગ્યો હોય પણ એ આઘાતના દ્વારા જીવનમાં સારું પરિવર્તન આવે, નવું જીવન તમને પ્રાપ્ત થાય. મારા ઓળખીતા એક સજ્જન છે, કરોડાધિપતિ છે, લક્ષાધિપતિ નહીં, કરોડાધિપતિ છે. કોઈ દિવસ કોઈને પૈસો ના આપે, બધાનું અપમાન કરે, બધાનો તિરસ્કાર કરે. લોકો સમજી ગયા કે એમની પાસે કુદર પૈસો છે પણ પૈસો માગવા લોકો ના જાય. પણ બન્યું એવું કે એના ઘરના ત્રણ માણસો એક જ એક્સિડન્ટમાં મરી ગયા. અત્યારે તો આ કુટુંબ બધું ચાલે ને એક ગાડીમાં, બધા એક જ ગાડીમાં. એવો એક્સિડન્ટ થયો કે એક જ ઘરના ત્રણ માણસો મરી ગયા. મરી ગયા નહીં, પરિવર્તન આવ્યું. હવે પેલો માણસ ફરી ફરીને લોકોને પૈસા આપે છે, મારું દાન લો, મારું દાન લો, મારા પૈસા લો, મારા પૈસા લો. જેમના માટે મેં આ કરોડો રૂપિયા ભેગા કર્યા હતા એ તો મારા પહેલા જ મરી ગયા, હવે હું મારે આ પૈસા રાખવા ક્યાં, આપવા ક્યાં, લઈને કરવું શું? હવે હું કાલ મરી જઈશ તો આ પૈસાનું શું થશે? અને આજે એ કહે છે કે સારું થયું, જો આ મારા ઘરના માણસો ના મર્યા હોત તો આજે મારામાં ઉદારતા આવી, દાનવૃત્તિ આવી, એ ના આવી. તુલસીદાસના જીવનમાં પણ મૃત્યુનો આઘાત નહીં. આ એક બીજી વાતને સમજજો, મૃત્યુના આઘાત કરતા પણ કડવા જે વેણ છે સ્વજનોના, પોતાના માણસોના, એનો આઘાત બહુ ભારે થતો હોય છે. પેલું તો માણસ મરી ગયો તો મરી ગયો, એની કળ તો તમને બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે, મહિને, બે મહિને એની કળ વળી જાય.
આ સંસારમાં આપણે જોઈએ છીએ બધા મરે છે ને, પછી બધું ધીરે ધીરે સારું થઈ જાય છે. પણ જે કડવા વાક્યો છે ને, એના દ્વારા હૃદય ઉપર જે ઘા પડ્યો હોય એ તો કદી રૂઝાય જ નહીં, એને રૂઝ આવે જ. અને એને રૂઝ ના આવે તો પેલો માણસ છે ને આખી જિંદગી એમાં રૂ ઈરબાયા કરે, દુઃખી થયા કરે. તુલસીદાસનું આવું થયું, પત્નીનો ઘા વાગ્યો, પત્નીની લાત વાગી, અને આ લાતે એવી લાત લગાવીને પહોંચાડી દીધા અયોધ્યા. હતા ત્યાં ને ત્યાં, મેં કહ્યું ને એક એવી જગ્યા, બે દિવસ ચાર દિવસ કાઢી શકાય એવી જગ્યા રાખવી. કોઈ વાર મન ઊંચા નીચું થાય, થેલી લઈને રવાના, પાછું મન હરખું થાય ત્યારે આવવાનું. પુરુષ તો જાય પણ સ્ત્રી ક્યાં જાય, એ પિયરમાં જાય. અને આ મોટા પરિવર્તનના દ્વારા તુલસીદાસ સંત બન્યા. એમણે રત્નાવલીને ગુરુ તરીકે માની છે. એમણે કંઈક સારું થયું તે મને લાત મારી, નહીં તો મારો મોહ ઉતરવાનો નહોતો. કારણ કે હું તો શાસ્ત્ર ભણેલો, બીજાને શાસ્ત્ર સમજાવતો હતો, શાસ્ત્રોથી તો મોહ ઉતરવાનો નહોતો. પણ તારી લાતે મને જીવનની દ્રષ્ટિ સમજાવી દીધી અને મારો મોહ ઉતરી ગયો. એમણે રામાયણની રચના કરી. 80મા વર્ષે આ રામાયણની રચના થઈ. એક તરફ શાસ્ત્ર જ્ઞાન, બીજી તરફ અનુભવ જ્ઞાન, ત્રીજી તરફ દ્રષ્ટિ. આ રામાયણની જે રચના કરી, પહેલી વિશેષતા તો એ છે કે આમનું જે મંગલાચરણ છે ને બહુ લાંબુ છે. બધા જ સંતોએ, બધા ઋષિઓએ પોતાના ગ્રંથોની આગળ મંગલાચરણ કર્યું હોય છે. નમસ્કાર કરે એક શ્લોકમાં, બેમાં, ત્રણમાં, ચારમાં, પાંચમાં. તુલસીદાસજીએ નમસ્કાર કરવામાં પાના ભરી નાખ્યા છે, યાદ કરી કરીને બધાને વંદન કર્યા છે. સમજવા જેવી વાત છે. તુલસીદાસના ઈષ્ટદેવ રામ છે, પણ એમને પહેલું વંદન શિવને કર્યું છે. કારણ કે તુલસીદાસ સમાજ સુધારક છે, ધર્મ સુધારક છે. વૈરાગી સંપ્રદાયમાં છે પણ સાંપ્રદાયિક નથી. આ બીજી વાતને સમજજો. તુલસી રામાયણને જો તમે સમજો તો તુલસીદાસ રામના ભક્ત છે, વૈરાગી સંત છે, ઊભું ટીલું કરે છે. પણ જેને હળહળતા સાંપ્રદાયિક કહેવાય ને એવા સાંપ્રદાયિક નથી. હળહળતા સાંપ્રદાયિકનો અર્થ શું થાય કે બીજા ભગવાનનું નામ લેવાય નહીં, બીજા ભગવાનના દર્શન કરાય નહીં, એ હળહળતા સાંપ્રદાયિક હોય. હું એક ગામમાં રામાયણ ઉપર કથા કરું, રાત્રે કથા કરીએ, નાનું ગામડું, આખું ગામ ભેગું થાય, બધા સાંભળે ખૂબ પ્રેમથી. રામજી મંદિર ને રામજી મંદિર ને અડીને એક બીજું ઘર પટેલનું. હવે પટેલના ઘરમાં એના મામા આવેલા, તે મામા કથા સાંભળવા ના આવે તો એનો ભાણી જ કે આખું ગામ આવે છે, ચાલો ને તમે, કે ના અમારાથી ન સંભળાય એમ, કે ઈ કથા અમારાથી ન સંભળાય એમ. કેમ ના સંભળાય? કે અમારા ધર્મની નહીં એમ, કે અમારા સંપ્રદાયની નહીં. પછી વળી પાછું શું થયું કે મારું ગળું મોટું ત્યારે, એટલે ત્યાં બાજુમાં એમના ઘરમાં બેઠા હોય તો ત્યાંય સંભળાય. એટલે એ દુઃખ મટાડવા માટે રાત્રે તળાવની પાળ ઉપર જતા રહે, કે જ્યાં મારો અવાજ ના પહોંચે ત્યાં, કેમ કે એ અમારાથી ના સંભળાય. હા, કોઈનો ઝઘડો થતો હોય તો સંભળાય, કોઈની નિંદા થતી હોય તો સંભળાય, કોઈની ચાડી ચુગલી થતી હોય તો સંભળાય, બાકી બધું સંભળાય, પણ આ કથા અમારાથી સંભળાય. સંપ્રદાયનું ઝેર એની નસે નસમાં વ્યાપેલું છે, અમૃતની જગ્યાએ ઝેર વ્યાપેલું છે. તુલસીદાસ વૈરાગી સંપ્રદાયના છે પણ સાંપ્રદાયિક નથી.
એટલે એમને મંગલાચરણની અંદર જ નમસ્કાર કર્યા, ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. ભવાની અને શંકર બે ને હું નમસ્કાર કરું છું, શિવ પાર્વતીને. પહેલા પાર્વતી, હા ભવાની, પછી શંકર. આપણા ત્યાં પદ્ધતિ છે. અને બે કેવા છે? શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. પેલા ભવાની છે એ શ્રદ્ધારૂપ છે, અને શિવ છે એ વિશ્વાસરૂપ છે. તો એ બેને શું કરશો? યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. આ બે હોય તો જ મોટા મોટા સિદ્ધ પુરુષો પોતાના અંદર રહેલા પરમેશ્વરના દર્શન કરી શકે. આ ફાઉન્ડેશન કર્યું, આ ભૂમિકા બનાવી દીધી. તમારે જો ઈશ્વરના દર્શન કરવા હોય તો તમારા અંદર શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ, શિવ ને પાર્વતી હોવા જોઈએ. શ્રદ્ધા હશે, વિશ્વાસ હશે, તો કોઈ દિવસ તમને ભગવાન મળશે. આગળ એવી જ બધી કથાઓ આવશે, એવી જ કથાઓ આવશે. એટલે પહેલામાં પહેલું આપણે જે કામ કર્યું એ બે મોટા સંપ્રદાયો જે અંદર અંદર લડતા હતા, ઝઘડતા હતા, અજ્ઞાની અનાળી ગુરુઓ લડાવતા હતા, એ બેને એક કરવાનું કામ કર્યું. તમે આખી રામાયણમાં જોશો તો શિવ અને વિષ્ણુમાં બેમાં અભેદ બતાવશે. જે શિવ છે એ જ વિષ્ણુ છે, જેને વિષ્ણુ છે એ જ શિવ છે. આ બીજી વાતને પણ યાદ રાખજો, જે સાચા સંત હોય એ પહેલા તો કદી લોકોને સંપ્રદાયમાં નાખે નહીં, અને કદાચ કોઈ સંપ્રદાયમાં પડ્યું હોય તો એમાં કટ્ટરતા ના લાવે, ચુસ્તતા ના લાવે, એને ઉદાર બનાવે. એટલે અહીં તુલસીદાસજી લખશે, સિયા રામ મય સબ જગ જાની કરવ પ્રણામ જોરી જુગ પાન. મારા માટે બધા રામ મય છે, બધું રામ મય છે, અમારે કોઈની સાથે ભેદ નથી, એક જ પરમાત્મા છે, એક જ બ્રહ્મ છે, અને બધી મૂર્તિઓ મને એ જ દેખાય છે, એના સિવાય બીજું કોઈ નથી. એ તો બધું ઠીક જાણે. એમણે કેટલા તીર્થોને નમસ્કાર કર્યા, સંતોને નમસ્કાર કર્યા, જ્ઞાનીઓને નમસ્કાર કર્યા, ઋષિઓને નમસ્કાર કર્યા, ગણપતિને નમસ્કાર કર્યા, સરસ્વતીને નમસ્કાર કર્યા, યાદ કરી 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 કરીને બધાને નમસ્કાર કર્યા. પણ બધાને નમસ્કાર કર્યા પછી કોઈએ ન કર્યા હોય એવા એક નમસ્કાર કર્યા. એમણે કહ્યું કે હું દુર્જનોને પણ નમસ્કાર કરું છું, સજ્જનોને તો કરું છું પણ દુર્જનોને પણ, ખલ પુરુષોને પણ નમસ્કાર કરું છું. એ ખલ પુરુષોને વળી નમસ્કાર કરવાના હોય, દુર્જનોને નમસ્કાર કરવાના હોય? આ શબ્દને સારી રીતે યાદ રાખજો, સજ્જન અને દુર્જન, સત્પુરુષ અને કુપુરુષ. સંસારમાં બધે રહેવાના, હંમેશા રહેવાના, અને હંમેશા રહેવાના એટલે કથા થવાની. એકલા સજ્જનોની કથા હોય, એકલા સજ્જનોની શું કથા કરવાની? દસ સજ્જન ભેગા થયા હોય તો થયા, લો ખાધું પીધું રાજ કર્યું. પણ એમાં એક દુર્જન હોય તો એક દુર્જન કથા ઊભી કરે. આ મુદ્દાને સમજજો, કથા હંમેશા દુર્જનના ત્યાંથી ઊભી થતી હોય છે, સજ્જનના ત્યાંથી નથી થતી હોતી, દુર્જનની ત્યાંથી કથા થતી હોય છે. કોઈ ધોબી મળે તો સીતાજીને વનવાસ થાય તો કથા થાય, કોઈ મંથરા મળે કઈ કઈની મતિ ભરમ ભરમાવે તો રામનો વનવાસ થાય તો કથા થાય. દુર્જન વિના તો કથા હોય જ. એટલે તુલસીદાસજીએ દુર્જન વંદના કરી છે, ખલ વંદના કરી છે, અને એમાં એક એક ઉદાહરણ આપ્યા છે, અદ્ભુત ઉદાહરણો આપ્યા છે. પુની પ્રથવું પુની પ્રણવું પ્રથુરાજ સમાના સહસ દોષ દેખઈ, એમ કરીને કહ્યું છે કે આ તો શેષનાગ જેવા છે. કેમ શેષનાગ જેવા છે? શેષનાગને હજાર જીભો હોય, આથા હજાર માથા હોય એટલે હજાર જીભો હોય ને, આમને પણ હજાર જીભો છે. કોને?
આ દુર્જનો ને ખલો ને. તો હજાર જીભોથી શું કરે છે? લોકોની નિંદા કરે છે. કોઈ એક જીભથી કરે ને, આ તો હજાર જીભોથી નિંદા કરે છે. હજાર કાનથી બીજાના દોષ સાંભળે છે. કઈ કઈ વર્ણન કર્યું છે, કઈ વર્ણન કર્યું છે, કઈ વર્ણન કર્યું છે. તમે બધાને હું તમને પગે લાગુ છું. ભાઈ સજ્જનોને તો આખી દુનિયા પગે લાગે, પણ દુર્જનો નહીં, હું તમને પગે લાગુ છું. દુર્જન વંદના કરી છે. અમારી કંઈક બીજી માન્યતા છે, જો તમારે આખા ગામનું કામ કરવું હોય, આખા દેશનું કામ કરવું હોય, આખા સમાજનું કામ કરવું હોય, તો એ ગામમાં, એ દેશમાં, એ સમાજમાં જે શનિ હોય ને, શનિ, એ શનિઓને પહેલા પગે લાગજો, પછી ગુરુને, મંગળને, એ બધાને પછી લાગશો તો ચાલશે, પણ પહેલા શનિ ગ્રહને પગે લાગવા. આ જ્યોતિષવાળા પણ પહેલા શનિની શાંતિ કરે. શનિની શાંતિ થાય પછી આપોઆપ બીજા બધાની શાંતિ થઈ જ જાય. અને દરેક જગ્યાએ થોડાક શનિ, થોડા રાહુ, થોડા કેતુ રહેવાના, રહેવાના ને રહેવાના જ. આ તુલસીદાસને ખલ પુરુષોએ એટલું દુઃખ દીધું, એટલું દુઃખ દીધું, એટલું દુઃખ દીધું. સોનાની કસોટી સોના સાથે ના થાય, સોનાની કસોટી પથરા ઉપર થાય. અને પથરો એ કાળો પથરો જોઈએ, ધોળા પથરા ઉપર નહીં. કોઈ સોનીના ત્યાં જઈને જોજો, એ સોનાની આમ 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 ઘસીને કસોટી કરે ને, તો એ કસોટી પેલા કાળા પથરા ઉપર થતી હોય છે. એમ સંત પુરુષ હોય, કોઈ મહાપુરુષ હોય, એની કસોટી પેલા ખલ પુરુષો કરે, કાળા પથરા જેવા. બહુ દુઃખ દીધેલું. એક ગામ, આખું ગામ સુખી, આખું ગામ સંપીલું, એક રાગું. ઘણા આવા ગામ હોય, કોઈ ઝઘડો નહીં, કોઈ ઝંઝટ નહીં, બધા હળી મળીને પ્રેમથી રહે. અને આ વાત ખૂબ સારી રીતે યાદ રાખજો, જ્યારે ગામમાં સંપ હોય, ઘરમાં સંપ હોય, બધાના મન સારા હોય, બધાના મનની અંદર શાંતિ હોય, પ્રેમ હોય એકબીજા પ્રત્યે, બસ જીવનમાં સુખ જ સુખ છે. પણ જો મન ઊંચા થયા, મનમાં ઉદ્વેગ થયો, મનમાં અશાંતિ થઈ, ખટપટો થવા લાગી, ખટપટો વધવા લાગી, પછી સોનાની થાળી હોય તોય તમારું જમવાનું ધૂળ થઈ, બંગલો હોય તોય ધૂળ થઈ જાય. એક બીજું, સૌરાષ્ટ્રની ભાષામાં એક શબ્દ છે કવા, કવા પડ્યો. કવા પડ્યાનો અર્થ સમજો તમે, શેરડી હોય, શેરડી એમાં એક જગ્યાએ કીડો લાગે, એ લાલ થઈ જાય, એ લાલ થઈ જાય. એટલા ભાગને કાપી નાખો તો બાકીની શેરડી સારી રહે, પણ જો ના કાપો તો એ લાલ ભાગ જોત જોતામાં આખા સાંઠામાં, આખા સાંઠામાં પ્રસરી જાય. પછી તમે એમ કાપતા જાઓ ને ફેંકતા જાઓ, કાપતા જાઓ ને ફેંકતા જાઓ. એમ શરીરમાં કવા પડે. તમારા પગની અંદર, પગમાં કંઈક વાગ્યું હોય અને ડોક્ટરને બતાવો તો ડોક્ટર કંઈક પગ કાપવો પડશે, આટલેથી કાપવો પડશે. પણ તમે કહો ના 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 ના, એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ વિતાવી દો અને ફરી પાછા જાઓ તો કે હવે ઢીંચણથી કાપવો પડશે. ત્રણ દિવસમાં કવા આટલે સુધી પહોંચી ગયો. અને બીજા બીજા ચાર પાંચ દિવસ કરો એટલે અહીં જાંઘથી, હાથળથી કાપવો પડશે. જેમ પગની અંદર સડો ચાલે ને, સડો, એમ ઘરમાં સડો ચાલે. અને એક વાર ઘરમાં કવા પેઠે, સડો પેસે, પછી સડાને રોકવો કે કાઢવો બહુ કઠિન છે. કાપી કાપી કાપીને કાપો, કેટલું કાપો. એટલે પ્રાર્થના કરવાની, અમારા ઘરમાં બધા દુઃખ નાખજે પણ સડો ના નાખીશ. સડેલું માણસ બીજાને સડાવશે. અને જ્યાં સડો હોય ત્યાં શાંતિ હોય, ત્યાં સુખ ન હોય, શાંતિ ન હોય. આખું ગામ સુખી, મેં એવા ઘણા ગામ જોયા, આખા ગામમાં શાંત, પોતપોતાનું ખાઓ, રાજી થાઓ, બીજાનું સુખ જોઈને રાજી થાઓ. એ ગામમાં એક બેન,
એના ઘરવાળાને રોજ કે મારા ભાઈ નહીં બોલાવો, મારા ભાઈ નહીં બોલાવો, આપણું ગામ સુખી છે તો મારો ભાઈ પણ સુખી થાય. એટલે પેલો એનો ઘરવાળો ડાયો, એને કહ્યું જો તારો ભાઈ જ્યાં છે ત્યાં સારો છે, અને સગા તો જેટલા દૂર હોય એટલા સારા હો, યાદ રાખજો, બહુ ભેગા ના થવું, કદી સગા સગા એ ભેડા ભેગા મળીને ધંધો ના કરવો. બધા સગા ભેગા થઈને બાગમાં ધંધો કરે, અંતે દુશ્મન થઈને છૂટા પડે, ઝેર ઝેર કરીને છૂટા પડે. કદી સગા એ ભેગા થઈને ધંધો ના કરવો, અને કદી પણ સગાઓએ સતત નજીકમાં રહેવું નહીં. થોડા દૂર રહો તો છ દાડે આઠ દાડે મળો તો પ્રેમ રહે, અને ઉપર ને ઉપર રહો, પાસે ને પાસે રહો તો અંતે દુશ્મન થઈ જાઓ. એ ઘરવાળો ડાયો હતો, એને કહ્યું તારો ભાઈ ત્યાં રહે બરાબર છે, તને ઠીક લાગે તો કોઈ કોઈ વાર કંઈક આપી આવજે, અનાજ આપજે, ચોખા આપજે, ઘઉં આપજે, એને મદદ કરજે, પણ અહીં ના બોલાવો. પણ એક બીજી વાત પણ યાદ રાખજો, જેટલી હઠો કઈ છે ને એમાં એક સ્ત્રી હઠ કઈ છે, બાળ હઠ, રાજ હઠ, યોગી હઠ અને સ્ત્રી હઠ, આ બધી હઠો છે. હઠે ભરાય એટલે ખલાસ, બસ રોજ પંચિંગ કરે, મારા ભાઈને લાવો ને, મારા ભાઈને લાવો ને, મારા ભાઈને લાવો. અને રામ આર્યા, શિવ આર્યા, તો તમે તો કોણ હતા મોટા, થાકવું જ પડે, હારવું જ પડે. એટલે એને કહ્યું ભલે તારે તારી ઈચ્છા છે તો લાવીએ તારા ભાઈને. લાવ્યા, એક ઘર આપ્યું, થોડીક જમીન આપી, બળદ આપ્યા, કયું કરે ખેતી કરો ને રો અહીંયા. અમારા ગામમાં આફ્રિકા જનારા ઘણા છે, ઇંગ્લેન્ડ અમેરિકા જનારા ઘણા છે, એમની જમીન બધી ઘણી ભાગમાં મળે છે, તો તમને થોડીક લઈ આપીએ ને તમે સુખી થો. લે સુખી થયો, બહુ સુખી થયો, પણ સુખ એને પચ્યું નહીં. આ બીજી વાત પણ યાદ રાખજો, સુખને પણ પચાવવું પડતું હોય છે. સારામાં સારી જગ્યા મળી હોય, સુખ સુખ મળ્યું હોય, પણ પચે નહીં એટલે તમે ફેંકી જાઓ. વિષ્ટાનો કીડો વિષ્ટામાં જાય તો જ એને સુખ થાય, એને સાકરમાં મૂકો તો એ સાકરમાં ના રહી શકે. તમે ગમે એમ એને સાકરમાં મૂકો ને, એ વિષ્ટાનો કીડો છે. દરેક માણસની જગ્યા નક્કી છે, અને જે ગટરનો કીડો હોય એને તમે ગંગાજીમાં નાખો તો એ ગંગાજીમાં ના રહી શકે, અને ગંગાજીનો કીડો છે એ ગટરમાં ના રહી શકે. એટલે એને કહ્યું તમે આવો લ્યો આ જમીન અને વાવો અને સુખી થાવ. સુખી થયો, વાવવા માંડ્યો, પણ સુખ પચ્યું નહીં. એને ખટપટ કરવાની ટેવ, લોકોને લડાવવાની ટેવ, પ્રયત્નો કર્યા, બધા ખૂબ પ્રયત્નો કર્યા, પણ ગામ એવું ડાયું ને કે કોઈ એના ચક્કરમાં આવ્યું, ગામ ડાયું પાછું, એના ચક્કરમાં કોઈ ના આવ્યું. હવે આ આર્યો અને થાક્યો, શું કરું એમ. છેવટે પછી જ્યારે કોઈ ઉપાય ના રહ્યો તો નજીકમાં જંગલ બાજુમાં, થોડે પહેલા તો ગીચ જંગલ, એ ગીચ જંગલમાં વચ્ચે જઈને રડવા માંડ્યો, પોકે ને પોકે રડવા માંડ્યો. તેની પોક સાંભળીને બધા જાનવરો ભેગા થયા, વાઘ ને દીપડો ને સિંહ ને બધા મોટા મોટા હિંસક જાનવરો છે ને એ બધા ભેગા થયા. વિચાર કર્યો કે આજ સુધી આવું રોતું કકડતું કોઈ માણસ નથી આવ્યું, આપણા જંગલમાંથી ઉલટા ભાગી જાય છે, ત્યારે આવ્યું છે કેમ, આ રડે છે કેમ. કસ્ત્વમ, તું કોણ છે, કસ્ત્વમ ભદ્ર ખલેશ્વરોહમિહકિમ કોરે વને સ્થિયતે. તો કે હું ખલેશ્વર છું, ખલ છું, ખલ એમ. અરે અરે, તું આ ઘોર વનમાં કેમ આવ્યો છે, આ ગાઢ જંગલમાં કેમ આવ્યો છે. તો કે હું એટલા માટે આવ્યો છું કે આ બાજુના ગામમાં હું એક વર્ષથી રહું છું, પણ કદી કોઈ ઝઘડા નથી કરતા, કોઈના ઘરમાં કંકાસ નથી, કોઈના ઘરમાં વેર ઝેર નથી, અને આ મારાથી જોયું જતું નથી. પણ તારાથી જોયું ના જતું હોય તો એમાં અહીં આવવાથી શું થવું, કે હું અહીં એટલા માટે આવ્યો છું કે તમે બધા ભેગા થઈને મને મારી નાખો, મારે હવે આ મારું જીવવું ધૂળ છે, મારા જીવનનો કોઈ અર્થ નથી. આવું તો કંઈ જીવાતું હશે, એ ઝઘડા ના હોય, આપણે જોઈએ નહીં, રાજી ના થઈએ,
અને સવારથી સાંજ સુધી મહોલ્લામાં ઝઘડા થતા હોય ને આપણે બેઠા બેઠા જોતા હોઈએ તો મજા આવે, આનંદ આવે. હવે આ ગામમાં તો જીવવું કેવું રીતે, તમે મને મારી નાખો. પણ કે ભાઈ તારે મરી જ જવું તું તો બાજુમાં ટ્રેન છે, ટ્રેનના પાટા છે, એ પાટા ઉપર જઈને સુઈ જવું તું તો બહુ જલ્દી મરી જાત. કે ના, એવું નહીં, તમે મને મારી નાખો ને મારું માંસ તમે ખાઓ. આવું શા માટે? એટલા માટે કે તમે માણસનું માંસ ચાખો, અને માણસનું માંસ ચાખો પછી નવા માણસ મારવા માટે પેલા ગામના માણસોને તમે મારો ને, તો એ ગામના માણસો તમે મારો એટલે ગામ બધું રડવા બેસે ને કકડવા બેસે ને, એટલે નરકમાં પડ્યો પડ્યો મારા આત્મા ને શાંતિ મળે કે હા હવે હવે મને ખરું જીવન. નીતિશાસ્ત્રમાં આવો શ્લોક લખ્યો છે, આ ખલ પુરુષ છે, પોતાના શરીરનો નાશ કરાવી નાખીને પણ તમે માણસનું માંસ ખાતા થાવ અને પછી પેલા ગામમાં જઈને રોજ એક માણસને મારો. કયું ગામ? જે ગામે મને આશ્રય આપ્યો, જે ગામે મને સુખી કર્યો, જે ગામે મને નવું જીવન આપ્યું, એ ગામને તમે મારો. અને મારો અને પછી બસ, બધા રોકકડ કરે ને એટલે નરકમાં પડ્યો પડ્યો પછી હું બસ આનંદમાં આવી જઈશ કે હા બરાબર છે, હવે બરાબર છે. તુલસીદાસે આવા ખલ પુરુષોની વંદના કરી છે. હે દુર્જનો, હે ખલ પુરુષો, તમને હજાર હજાર વંદન. તમે નિંદા કરો હજાર મોઢેથી, તમે હજાર કાનથી સાંભળો, એટલું નહીં પણ બીજાનું ભૂંડું કરવા માટે પોતાના પૈસાનો ભોગ આપો, પોતાના શરીરનો ભોગ આપો, બધી રીતે તમે ભોગ આપો. તમે મને ઘડ્યો છે, આ બીજી વાતને યાદ રાખજો. દુર્જનો છે ને, એકે એક સંત પુરુષોને મળ્યા, એકે એકને તમે જોજો, અને એમણે એમને ઘડ્યા, એમણે એમનું જીવન બનાવ્યું, એટલે એમણે વંદના કરી. આ બધી વંદના કરતા 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 કથાની શરૂઆત કેવી રીતે કરવી? ઉત્થાનિકા શું છે? કથાની શરૂઆત ક્યાંથી કરવી? રામાયણની કથાને સમજવા માટે એના ત્રણ વક્તા છે અને ત્રણ એના શ્રોતા છે. બે ઋષિઓ છે, બે પક્ષીઓ છે અને બે દેવો છે. આ છ માણસોએ મળીને રામાયણની કથા કરી છે. બે ઋષિઓ છે, યાજ્ઞવલ્ક્ય અને ભારદ્વાજ, આ બે ઋષિઓ છે. પછી કાક ભૂષુંડી અને ગરુડ, આ બે પક્ષીઓ છે. અને શિવ અને પાર્વતી, આ બે દેવો છે. આ છ ના દ્વારા અમને કથા ચલાવી છે. બધી વંદના પૂરી કર્યા પછી તુલસીદાસ લખે છે, ભરદ્વાજ ઋષિ બસ અહીં પ્રયાગા. પ્રયાગ જેવું તીર્થ નર્મદાના કિનારે, અરે ગંગા અને જમુનાના, ગંગા અને જમુનાના કિનારે ત્રિવેણી સંગમમાં ભરદ્વાજ નામના ઋષિ રહે છે. જીનહી રામ પદ અતિ અનુરાગા. અને આ ભરદ્વાજ ઋષિને ભગવાનના ચરણોમાં અત્યંત અનુરાગ છે. સંતનું આ પહેલું લક્ષણ છે. બે લક્ષણો યાદ રાખજો સંતના, ઈશ્વર પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને દુખિયા માણસોની સેવા, દીન દુખીઓની સેવા. જો ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા ન રહે અને દીન દુખીઓની સેવા ન કરે, પછી હોમ કરે, હવન કરે, યજ્ઞ કરે, ફલાણું કરે, એ બધું ધૂળ બરાબર, એમાં કોઈ અર્થ નહીં. કર્મકાંડ કરે, ગંગાજીમાં ઉભા ઉભા જપ કરે, અગિયારસ કરે, ફૂકવાસ કરે, એકાસણા કરે, એ બધું ધૂળ બરાબર. કરે તો સારું, પણ એનો કોઈ અર્થ નહીં જો આ બે વસ્તુઓ ના હોય તો. ભરદ્વાજ ઋષિ બસ અહીં પ્રયાગા, આ પ્રયાગ ક્ષેત્રમાં રહે. અને જીનહી રામ પદ અતિ અનુરાગ, અને રામના ચરણોમાં એમને અત્યંત અનુરાગ છે. રામ રામ આ ઉપલક્ષણ છે, અહીં રામાયણ છે એટલે રામ શબ્દ વાપર્યો છે.
ભાગવત હોય તો કૃષ્ણ વાપરે, ઉપનિષદ હોય તો ઓમ વાપરે. તમે ઓમ કો, કૃષ્ણ કો, રામ કો, અંબામાં કો, જે કોઈ, મૂળમાં પરમેશ્વર એક જ છે. અને અહીંયા રામ શબ્દ વપરાયો છે. રામ નામ જપે તો ખરા, પણ મનમાં ઊંડે 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 એક શંકા. સાધના છે, ઉપાસના છે, એ ઉપાસનાની પ્રાથમિક સ્થિતિ શંકાવાળી હોય. શંકાનું સમાધાન થાય પછી ઉપાસના જામે. જેમ દૂધ જામે તો દહીં બને, એમ પહેલા શંકા હોય, આ રામ હશે કે નહીં, આવા હશે કે એવા હશે, આ ખરું કે આ ખરું, આ જપું કે પેલું જપું. લોકો શંકા વધારનારા મળે, અને જેમ જેમ શંકા વધારનારા લોકો મળે, એમ એમ એની ઉપાસના ગૂંચવાતી જાય. અને જેમ જેમ ઉપાસના ગૂંચવાતી જાય, એમ એમ ઉપાસના કરવા છતાં ઉપાસનાના પરિણામ ના દેખાય. એટલે સંત કોને કહેવાય, ગુરુ કોને કહેવાય? આ ઉપાસનાની ગૂંચો કાઢી નાખીને ઉપાસનાને જમાવી આપે એનું નામ સંત, એનું નામ ગુરુ. ઉપાસના જામી ગઈ, બસ એસી કરી ગુરુદેવ દયા, મેરા મોહ કા બંધન તોડ દિયા. સબ પંથ ગ્રંથ છુડા કરકે એક ઈશ્વર મેં મન જોડ દિયા. સંત છે એ ગૂંચો કાઢી નાખે, અસંત છે એ ગૂંચો નાખે. તમે કયો મંત્ર જપો છો? તો કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અમારે દેસાઈભાઈ હતા અહીંયા, બહુ વૃદ્ધ થઈને દેવ થયા, મહાદેવના અનન્ય ભક્ત. તો હું નવો નવો આવેલો ત્યારે મને કે મહારાજ જુઓ ને મારો મંત્ર ખરો છે ખોટો છે. તો મેં કહું કેવો મંત્ર કરો છો? કે શ્રી શિવાય નમઃ, શ્રી શિવાય નમઃ, શ્રી શિવાય નમઃ. મેં કહું ઠીક છે, પણ આમ પંચાક્ષર મંત્ર તો ઓમ નમઃ શિવાય છે, કે પહેલા એ જ જપતો હતો, પહેલા ઓમ નમઃ શિવાય જપતો હતો. પણ એક દંડી સ્વામી આવ્યા અહીંયા, એમણે મને કહ્યું કે અલ્યા તું તો પટેલ છે ને તારાથી ઓમ બોલાય નહીં, તને ઓમ બોલવાનો અધિકાર નથી, અને તું જો ઓમ બોલીશ તો નરકમાં જઈશ. તો હવે શું કરું? તો મને કે શ્રી શિવાય નમઃ, શ્રી શિવાય નમઃ. કો આ ગૂંચ કાઢી કે ગૂંચ નાખી? એક માણસ વર્ષોથી એક મંત્રનો જપ જપતો હતો, હવે એને ગૂંચ નાખી દીધી. મેં કહ્યું એવું કશું નહીં, બધાથી ઓમ બોલાય, ભગવાનનું નામ લેવાનો બધાને અધિકાર છે. તો કે હવે ઓમ નમઃ શિવાય બોલું? મેં કહું બોલો. આખી જિંદગી ઓમ નમઃ શિવાય પછી બોલ્યા. સંત છે ને એ ગૂંચોને કાઢે, અને ગૂંચો નીકળી જાય એટલે ઉપાસના જામે. ઉપાસના જામ્યા પછી જ એનો રસ આવે, અને એના પછી પરિણામ દેખાવા લાગે. અને તે ના જામી હોય ત્યાં સુધી તો આજ આ મંત્ર બોલે, કાલ બીજો બોલે, આજ આ મંદિરમાં જાય, કઈ પેલા મંદિરમાં જાય, કે હમણાં ચામડિયા માતા જાઓ, હમણાં કે સંતોકપુરામાં કાળ ભૈરવ આવ્યા છે, એ કાળ ભૈરવ હમણાં બિચારા 10-15 દિવસ પછી પાછા ઠંડા પડશે, ત્યાં સુધી વળી બીજું કોઈક આવશે, વળી પાછું ત્રીજું કોઈક આવશે. દોડો જ દોડ. 70 વર્ષ થયા, 80 વર્ષ થયા, પણ ઉપાસના જામતી નથી. ને જામતી નથી એટલે ઉપાસનાનો આનંદ આવતો નથી. આ ભરદ્વાજ ઋષિ છે ને, એક પલાઠી વાળીને એક જગ્યાએ બેસેલા અને રામ નામનું જપ કરે, પણ મનમાં એક શંકાનો કીડો રહ્યા કરે કે આ રામ એટલે કોણ, રામ એટલે શું, કેવી રીતે એની ઉપાસના કરવી, હવે કરવો શું. એક બીજી વાત પણ યાદ રાખજો, સંત છે ને ખોળવાથી નથી મળતા હોતા, ખોળવાથી બાવા મળે. નીકળો, જોવે એટલા, જેટલા જોવે એટલા. તમારે જમાત જમાડવી હોય તો જમાત મળે, એ બધા આવી હોય ને જમાડો. સંત છે ને અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિનુ હરી કૃપા મિલહી નહીં સંતા. રામાયણમાં કહ્યું છે, વિભીષણ કહે છે, હનુમાનને કહે છે, અબ મોહી ભા ભરોસ હનુમંતા, હે હનુમાન
હવે મને ભરોસો થયો, બિનુ હરી કૃપા મિલહી નહીં સંત. ભગવાનની કૃપા થાય તો કોઈ સંત મળે, અને સંત મળે તો આ બધી ઉલઝનો, આ બધી ગૂંચવણો, આ બધી દૂર થઈ જાય અને ઉપાસના જામી જાય. બસ પછી શાંત. આ ભરદ્વાજ ઋષિ રોજ રાહ જુએ, કોઈ મને સંત મળે, કોઈ સંત મળે, કોઈ સંત મળે, કોઈ સંત મળે. અને બન્યું એવું કે એક દિવસ ફરતા 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 અચિંતાના યાજ્ઞવલ્ક ઋષિ ભરદ્વાજના આશ્રમમાં આવ્યા. યાજ્ઞવલ્ક બહુ સમર્થ ઋષિ છે, ઉપનિષદ બ્રહ્મવેત્તા છે, બ્રહ્મ જ્ઞાની છે. આમંત્રણ વિના, કંકોત્રી વિના એમને એમ સામે ચાલીને આવ્યા. એકવાર એક જગ્યાએ કથા કરીએ, એક સજ્જન મળ્યા. અરે, મેં કહ્યું ચાર પાંચ દિવસથી કથા થાય છે, તમે દેખાતા નથી, ટાઈમ નથી કે શું? એ બધો ટાઈમ છે અને મારે આવવું છે, પણ તમે મને કેમ આમંત્રણ આપ્યું? એમ તમે મને આમંત્રણ આપો તો હું આવું ને. એમ કે તમે કહો ના આવો એ જ સારું છે, તમે ના આવો એ જ સારું છે. આમંત્રણની રાહ જોઈને ભાઈ બેઠા છે. હવે આવશે તો એ સારામાં સારી જગ્યા ખોળશે, અહમ, પોતાના અહમને પોષવા માટે. હવે આવા ના આવે તો એ સારું, ભલે થોડા આવે, પણ થોડા આવે તો ઘણા થઈ ગયા. યાજ્ઞવલ્ક સામે ચાલીને